તારીખ 26 ડિસેમ્બર, આજનો દિન મહિમા. સાહિત્યકાર યશપાલજી, હિન્દી સાહિત્યના મૂર્ધન્ય સાહિત્યકાર યશપાલનો જન્મ ઈસવીસન 1904માં એક સાધારણ પંજાબી ખત્રી પરિવારમાં થયો હતો. વિદ્યાર્થી અવસ્થામાં તેમણે પુષ્કળ સાહિત્યનું વાંચન કર્યું. ઉચ્ચ અભ્યાસ માટે પંજાબ જઈ ત્યાં નવજવાન ભારત સભાના સભ્ય બન્યા. ગાંધીજીએ અસહકારની ચળવળ ઉપાડતા તેમણે પરદેશી કાપડની હોળી કરી. તેઓ હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન આર્મીના વડા બન્યા. યશપાલને લાહોરમાં બોમ્બ બનાવવા સબબ પોલીસે ગિરફ્તાર કર્યા. તેમને 14 વર્ષની સજા પડી, પરંતુ 4 વર્ષ બાદ તેઓ મુક્ત બન્યા. જેલમાંથી છૂટ્યા બાદ યશપાલે શેષ જીવન સાહિત્ય સાધનામાં ગાળવા નિશ્ચય કર્યો. સિંહાવલોકન, દેશદ્રોહી, નશે નશે કી બાત, રામ રાજ્ય કી કથા, જૂઠા સચ, દિવ્યા જેવા અસંખ્ય પુસ્તકો દ્વારા એમણે હિન્દી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું. તેઓ માર્ક્સવાદી વિચારસરણી ધરાવતા હતા. ભારત સરકારે તેમને પદ્મભૂષણથી વિભૂષિત કર્યા હતા. ઉપરાંત મંગલા પ્રસાદ એવોર્ડ અને સાહિત્ય વાચસ્પતિના અભિદાનથી પણ એમનું બહુમાન થયું હતું. તારીખ 26 ડિસેમ્બર 1976ના રોજ આવેલ હૃદયરોગના હુમલાની સારવાર કામયાબ ન નીવડતા લખનૌમાં તેમનું અવસાન થયું. યશપાલજીએ પોતાની ક્રાંતિકારી ચળવળોમાં કદી પીછેહઠ કરી ન હતી.